અન્ય સમાચાર જોઈએ તો બનાસકાંઠામાં મચ્છરના ઉપદ્રવને નાથવા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. પાણી ભરાયેલી જગ્યા પર હવે ગપી ફિશ નાખવામાં આવશે. તળાવમાં રહેલી ગપી ફિશ ખુલ્લા પાણીમાં નાખવામાં આવશે. ગપી ફિશ પાણીના પોરા અને મચ્છરનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. મચ્છરના ઉપદ્રવને અટકાવવા જિલ્લાભરમાં આ કામગીરી હાથ ધરાશે. ત્યારે મચ્છરનો ઉપદ્રવ જેના કારણે બનાસકાંઠામાં મચ્છરજન્ય રોગો પણ વધ્યા છે, ત્યારે આ રીતના જે નાના જળાશયો હોય છે ત્યાં ગપી ફિશને રાખવામાં આવશે. ગપી ફિશ કે જે પાણીમાં જે મચ્છરના લાર્વા ઉત્પન્ન થતા હોય છે કે મચ્છર હોતા હોય છે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જેથી કરીને એક કુદરતી ઢબે મચ્છરોનો નાશ કરવાનો એક પ્રયત્ન તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. ગપી ફિશ પાણીના પૂરા અને મચ્છરોનો ખોરાક તરીકે ઉપયોગ કરશે, જેથી કરીને આવા જળાશયોમાં જ્યાં બંધિયાર પાણી રહેલું છે ત્યાં પાણીનો ઉપદ્રવ નહીં થાય, જેથી કરીને મચ્છરજન્ય રોગચાળામાં પણ ક્યાંક રાહત મળશે તેવી અત્યારે તંત્ર દ્વારા આ કવાયત હાથ ધરવામાં આવી છે. આવા જળાશયોમાં ગપી ફિશ રાખવામાં આવશે. તો આ સાથે બનાસકાંઠાના આરોગ્ય અધિકારી સંજય શાહ જોડાઈ ગયા છે. સંજયભાઈ, જે રીતે આ એક પ્રયોગ કરવા તમે જઈ રહ્યા છો, કેટલો સફળ રહેશે? કારણ કે એક કુદરતી માધ્યમથી મચ્છરોનો ઉપદ્રવ અટકાવવાનો એક પ્રયત્ન. બિલકુલ, માનનીય આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબના સૂચનથી અમે આ ગપ્પી ફિશ ગામડે ગામડે નખાવવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અત્યારે બનાસકાંઠામાં કુલ 8 જગ્યામાં ગપ્પી ફિશનો ઉછેર કરાવી રહ્યા છે અને ત્યાંથી દરેક તાલુકા લેવલે અમે ગપ્પી ફિશને મોકલી આપવામાં આવેલી છે. સદર ગપ્પી ફિશને તળાવમાં કે જ્યાં લાંબા સમયથી પાણીનો ભરાવો જ્યાં થયેલો છે ત્યાં આગળ ગપ્પી ફિશ નાખવાથી ગપ્પી ફિશ જે મચ્છર દ્વારા મૂકવામાં આવતા ઈંડા જે છે એ ઈંડાને ખાઈ જાય છે અને જેને કારણે મચ્છર ઉત્પત્તિ જે થતી હોય છે બ્રીડિંગ પ્લેસીસ, એ મચ્છરનું બ્રીડિંગ આપણે અટકાવી શકીએ છીએ. પરિણામે આપણે ભવિષ્યમાં થનારા સંભવિત મેલેરિયા અથવા તો ડેન્ગ્યુ જેવા કેસોને આપણે અટકાવી શકીએ. બિલકુલ સંજયભાઈ, બીજું એ જાણવા માંગીશું કે હવે અત્યારે આરોગ્ય તંત્ર કેટલી હદે સતર્ક છે? કારણ કે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો અત્યારે વકર્યો છે, ત્યારે જમીની સ્તર પર કામગીરી શું થઈ રહી છે? બિલકુલ, ચોમાસાની સીઝનમાં વરસાદનું વધારે પાણી આવતા જુદી જુદી જગ્યાએ પાણીના ભરાવો થયા છે અને જેને કારણે મચ્છર ઉત્પત્તિનો ઉપદ્રવ વધવાની પૂરેપૂરી શક્યતા રહેલી હોય, મેલેરિયા તેમજ ડેન્ગ્યુ જેવા કેસો થવાની શક્યતા રહેલી છે, એ કેસોને આપણે અટકાવવા માટે અમારું આરોગ્યની તમામ ટીમો જુદી જુદી જગ્યાએ ગામડા ગામડા લેવલે સુધી એમને જ્યાં પાણીનો ભરાવો થયો છે તે પાણીનો ભરાવો દૂર કરવા, એની અંદર જરૂરિયાત પ્રમાણેની દવાઓ નાખવા, જ્યાં ગાડી મચ્છરોની ઉત્પત્તિ ના થાય એના પૂરેપૂરા સઘન પ્રયત્નો થઈ રહ્યા છે અને આ પ્રયત્નો થકી અમે ભવિષ્યમાં થનાર સંભવિત મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોને અટકાવવાનો અમારા દ્વારા પૂરતો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બિલકુલ સંજયભાઈ, ટીવી 9 સાથે જોડાવા બદલ આપનો આભાર. તો બનાસકાંઠાના જિલ્લા આરોગ્ય અધિકારી સંજય શાહે ટીવી 9 સાથે ખાસ વાતચીત કરી અને ગપ્પી ફિશનો આ જે પ્રયોગ છે તેઓ કરવા જઈ રહ્યા છે જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ અટકાવી શકાય. આ સાથે અંતરિયાળ ગામોમાં પણ આરોગ્ય વિભાગની કામગીરી ચાલી રહી છે.